સ્કૂલ ફી માફ અને વાલીઓને પડતી તકલીફો દૂર કરવા માટે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ રાહત પેકેજ, સંપૂર્ણ ફી માફી, કોલેજના નિભાવ ખર્ચ પેટે સરકાર ગ્રાન્ટ આપે જેવા મુદ્દાઓને લઈને ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, તો બીજી બાજુ બાળકોને ભણાવવા માટે સ્કૂલ દ્વારા અદદ ફી ઉઘરાવવામાં આવે છે, જે વાલીઓ માટે ખૂબ કઠિન છે. અને તેમાં રાજ્ય સરકાર દ્વારા ફીને લઈ હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વિરોધ પાર્ટી દ્વારા આને લઈ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, તો આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર વિધાનસભા પરિસરની સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક કાર્યકર્તા જોડાયા હતા. ધરણા કાર્યક્રમ કરવા પાછળ તેઓના મુદ્દાની વાત કરીએ તો આ ત્રણ માંગને લઈને ધરણા કરવાના હતા, જેમાં એક, સરકાર કોરોના શિક્ષણ રાહત પેકેજ જાહેર કરી વાલીઓને, સંચાલકોને અને શિક્ષકોને રાહત આપે. બીજું, એક વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફી કરવામાં આવે. ત્રીજું, સંચાલકોને શાળા કોલેજના નિભાવ ખર્ચ પેટે સરકાર ગ્રાન્ટ આપે, પરંતુ પોલીસે આ તમામ દેખાવકારોની અટકાયત કરી દીધી હતી. મયુરી દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.